આ વિઠ્ઠલભાઈનો એકવાર ઇન્ટરવ્યૂ લેવાયો અને વિઠ્ઠલભાઈને પૂછવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ માટે તમારું શું કહેવું છે અને એ વખતે વિઠ્ઠલભાઈએ કીધું કે આ વલ્લભભાઈ મારો નાનો ભાઈ છે પણ મને યાદ નથી કે મારા ભાઈ મારી હાજરીમાં એની વાઈફ સાથે ક્યારે વાત કરી હોય સગા મોટાભાઈ સાથે હોય ને ત્યારે નાનો ભાઈ પોતાની પત્ની સાથે વાત નહોતો કરી શકતો આજથી પચાસ વર્ષ પહેલાંનું આ દેશનું લગ્નજીવન હતું મેરેજ પેલા બધી મર્યાદાઓ તોડી નાખવી તમે એમ કેતા હશો કે મારા સાહેબ એ બધો ભૂતકાળ થઈ ગયો વર્તમાન કાળમાં આવી બધી વાતો ના ચાલે તો હું તમને વર્તમાન કાળના એક્ઝામ્પલ આપું આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડનારા કેટલાય છે ને લગ્ન નતા કર્યા ખબર છે ચંદ્રશેખર આઝાદ કા નામ સુનાય એને કોઈકે પૂછ્યું તું કે મેરેજ કપ કરોગે સાદી કપ કરોગે એને સરસ જવાબ આપ્યો આ દેશ જ્યારે પરતંત્ર હોય ત્યારે સાદીનો વિચાર પણ ક્યાંથી આવી શકે મને સ્વપ્નમાં પણ ક્યારે લગ્નનો વિચાર નથી આવતો સિંહ એકવીસ વર્ષની ઉંમરે જે ફાંસીના ફંડ્યા ચડી ગયો એકત્રીસ વર્ષની ઉંમરે એ જ્યારે ઘરેથી બહાર નીકળતો ને પંજાબની પંજાબની લલનાઓ હાથમાં ફૂલની માળા લઈ એના ડોકમાં નાખવા માટે ઊભી રહેતી હતી આમ હાથ રાખે બધી છોકરીઓ આમ હાથ રાખે અને ભગતસિંહને કહે કે તમે અમારા હાથ પરથી ચાલો અમારે તમારા ગળામાં વરમાળા નાખવી છે ત્યારે ભગતસિંહ એટલો સરસ જવાબ આપતા આ ડોક કોઈની સાથે લગ્ન કરી વરમાળા પહેરવા માટે નથી આ ડોક આ દેશની ધરતીને ધરતીને અંગ્રેજોથી બચાવી અને એને મુક્ત કરવા માટે ફાંસીના દેશના સ્વાતંત્ર્ય વીરો હતા ચલો એની અવાજ છોડો હું તમને વર્તમાન કાળ નું આપું હું અમદાવાદમાં હતો નામ નહીં આપું અમદાવાદની અંદર એક શ્રાવિકા બેન બહુ સરસ મજાના તપસ્વી છે અને એના સગા ભાઈના જરે મેરેજ થયા મેરેજ કરીને સૌથી પહેલા જરે ઘરે આવ્યા ભાઈ અને ભાભી ઘરના આંગણે ઊભા છે સામે બેન છે બેન વચ્ચે ઊભી છે તમારા ઘરમાં લગ્ન થયા હશે ને લગ્ન થયા છે કે તમારા મોટા ભાઈ મોટી બેન ના તમે વિધિ જોઈ હશે સગી બેન બે હાથ આમ કરીને ઉભી રહી ગઈશ બોલો મને શું આપશો ગિફ્ટમાં ભાઈ ભાઈને પૂછે છે બેન મને શું આપશો ભાઈ કે જે માગી લે તું તો એકની એક મારી બેન છો તને જે જોઈએ આપીશ સાચે આપશો હા હા પાકુ પ્રોમિસ પ્રોમિસ અને હવે સાંભળો છો આ ધર્મિષ્ઠ બેને પોતાના ભાઈને કીધું જો તમે મારી ઈચ્છા મુજબ આપવા જ માગતા હો જીવનભરનું બ્રહ્મચર્યના વ્રતની મને બાધા પો બાધા લઈ લો મને તમારી પાસેથી એ જ જોઈએ છે અને આ યુવાને પોતાની તાજી પરણેલી પત્નીની સામે જોયું ઓલીએ ઇશારો કર્યો બેનને જે ગમે એ આપણે આપવાનું અને પરણીને હજી તો સાસરે આવેલી આ પત્ની પોતાના પતિને ઇશારો કરીને કહે છે આપી દો અને બે ભાઈ અને ભાભીને આ બેન બેન જીવનભર માટે ચતુર્થ વ્રતનો નિયમ આપે છે લગ્ન કર્યા પછી અમે બંને ક્યારે સાથે નહીં સૂઈએ એ એના બેડરૂમમાં જશે હું મારો બેડરૂમ અલગ બનાવી દઈશ આજે પણ અમદાવાદની અંદર આ કપલ જીવે છે અને આ વ્રતનું સુંદર રીતે પાલન કરે છે આ દેશમાં આવા એક હજાર નવજવાન કપલ હશે કે જેઓ લગ્ન કર્યા પછી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે છે ત્યારે તમને કહું છું તમને દીક્ષા લેવાનું નથી કેતો બ્રહ્મચર્ય વ્રત ની પણ વાત નથી કરતો તમારી પાસે એટલી અપેક્ષા છે તમારા મા બાપ તમારા લગ્ન ન કરાવે ત્યાં સુધી જિંદગીમાં પણ ક્યારેય ખોટા વિચાર ખોટા કામ નહીં કરતા